બંને માત્ર વિદ્યાર્થી મિત્રો બાળ મિત્રો આપણે ભાગ ભાગચારમાં પ્રશ્ન નંબર દસ સુધીની ચર્ચા કરેલી હવે આપણે પહોંચી ગયા પ્રશ્ન નંબર અગિયાર પેજ નંબર એકસો અને તેત્રીસ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો તો તેમાં પહેલું તો મારા ઘરમાં ક્યારેય પાણીની અછત થઈ છે ક્યારે તો બાળ મિત્રો અહીં જે પ્રશ્નો આપેલા છે એ બધા પ્રશ્નો આપણે પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરેલા જ હતા તો બાળ મિત્રો અહીં તો તમને આ પ્રશ્નો આવડી જ જવા જોઈએ તો તમારા ઘરમાં ક્યારેય પાણીની અછત થઈ છે અને ક્યારે તો હા અમારા ઘરમાં મોટા ભાગે ઉનાળામાં પાણીની અછત થાય છે તો બાળ મિત્રો તમારા ઘરમાં જ્યારે પાણીની અછત થતી હોય એ તમારે અહીં લખવાનું છે એ પછીનો પ્રશ્ન નંબર બે પાણીની અછત હોય ત્યારે તમે શું કરો છો તો બાળ મિત્રો જ્યારે પાણીની અછત હોય ત્યારે પાણીનો વ્યર્થ બગાડ ન થાય તેનું ધ્યાન રાખીએ છીએ અને પાણી પૂરું થઈ જાય ત્યારે પૈસા ખર્ચી અને ટેન્કર મંગાવવું પડે છે તો બાળ મિત્રો જ્યારે તમારા વિસ્તારમાં પાણીની અછત થાય ત્યારે તમે શું કરો છો પાણીનો ઓછો બગાડ કરતા હશો અથવા તો મહાનગરપાલિકા દ્વારા જે ટેન્કર આપવામાં આવે છે ટેન્કર મંગાવી અને તમે તમારા ટાંક્યા ટાંકામાં અથવા તો ટાંકીમાં પાણી ભરતા હોય તો આવું મોટાભાગે પાણીની અછત થાય ત્યારે બધા લોકો કરતા હોય છે હવે ત્રીજું તમે ક્યારેય પાણીમાં રમ્યા છો ક્યાં અને ક્યારે તો બાળ મિત્રો મોટા ભાગે તમે લોકો વરસાદમાં પાણીમાં રમતા હોય હોડી ધૂળેટી હોય ત્યારે પણ પાણીમાં રમતા હોય અથવા તો ક્યારે તમે વાડીએ જાઓ ત્યારે પણ પાણીમાં રમતા હોય અને વોટર પાર્કમાં ફરવા ગયા હોય ત્યારે પણ તમે પાણીમાં રમતા હોય છો તો બાળ મિત્રો તમે જ્યારે પાણીમાં રમ્યા હોય એ રીતે તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે તો હા અમે ઉત્તર ગુજરાત બાજુ ફરવા ગયા ક્યારે વોટર પાર્કમાં રમ્યા હતા વરસતા વરસાદમાં પણ રમીએ છીએ અને ધૂળેટીના દિવસે પણ પાણીમાં રમીએ છીએ હવે ચોથું તમને ક્યારેય ઝાડા ઉલટી થયા છે તો હા મને ગયા ઉનાળામાં ઝાડા ઉલટી થયા હતા હવે પ્રશ્ન નંબર પાંચ તમને ઝાડા ઉલટી થયા હોય ત્યારે કેવું લાગ્યું હતું તો બાળ મિત્રો જ્યારે ઝાડા ઉલટી થયા હોય ત્યારે ખૂબ જ નબળાઈ લાગતી હતી અને ચક્કર પણ આવતા હતા હવે પ્રશ્ન નંબર છ પહોંચી ગયા તમારી શાળામાં પાણી ક્યાંથી આવે છે તો બાળ મિત્રો અમારી શાળામાં નળમાંથી પાણી આવે છે એટલે કે અમારી શાળામાં જે ઉપરનો માળ છે ત્યાં મોટો બધો ટાંકી ટાંકો છે અને એ ટાંકામાંથી બધા નળમાં પાણી આવે છે અને એ પાણીનો અમે ઉપયોગ કરીએ છીએ હવે સાતમું તમારી શાળામાં પીવા માટેનું પાણી તમે ક્યાંથી લાવો છો તો બાળ મિત્રો અમારી શાળામાં ફિલ્ટરમાંથી નળ દ્વારા પાણીમાં પાણી આવે છે જેનો અમે ઉપયોગ કરીએ છીએ તો પ્રશ્ન નંબર આઠ જો નળ માટલું અને હેન્ડપંપ ન હોય તો તમે પીવાનું પાણી ક્યાંથી મેળવશો તો બાળ મિત્રો જો નળ માટલું અને હેન્ડપંપ ન હોય તો અમે વોટર બેગમાં પાણી લાવીશું અને એ પાણી પીશું હવે પ્રશ્ન નંબર નવ પહોંચી ગયા તમારી આસપાસ બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી આવે છે તો હા અમારી આસપાસ બધા જ નળ અને પાણી આવે છે હવે તે પછીનો પ્રશ્ન નંબર તમારી શાળામાં કોઈ નળ ટપકતો તો લીક થતો હોય એવો છે તો બાળ મિત્રો આપણી શાળામાં કોઈ એવો નળ છે તો તેના વિશે આપણે લખવાનું છે તો હા અમારી શાળામાં એક નળ ટપકતો છે જેને હું પ્લમ્બર બોલાવીશ અને રિપેર કરાવીશ અથવા તો જે આચાર્ય અથવા તો પ્રિન્સિપાલ હોય તેને જાણ કરવાની ટીચરને જાણ કરવાની જેથી તે આચાર્ય અથવા તો પ્રિન્સિપલને તે નળ ટપકતો અથવા તો લીક હોય તેની જાણ કરે અને એ નળ રિપેર થાય અને જેથી પાણીનો બગાડ ન થાય હવે પ્રશ્ન નંબર અગિયાર તમારી શાળામાં બધા માટલામાં પાણીથી ભરેલા અને ઢાંકેલા છે તો હા અમારી શાળામાં બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે હવે પ્રશ્ન નંબર બાર તમારી શાળામાં માટલા અને પાણી ભરવાના બીજા વાસણો રોજ સાફ થાય છે તો હા અમારી શાળામાં પાણી ભરવાના વાસણોમાં બેડું ડોલ જગ ડોયો માટલું ગ્લાસ વગેરે રોજ સાફ થાય છે હવે પ્રશ્ન નંબર તેર તમારી શાળામાં પાણી પીવાના નળ અથવા તો માટલા પાસેની જગ્યા રોજ સાફ કરવામાં આવે છે તો હા અમારી શાળામાં પાણી પીવાના નળ અને માટલા પાસેની જગ્યા રોજ ફિનાઇલથી સાફ કરવામાં આવે છે હવે પ્રશ્ન નંબર ચૌદ પાણી પીવાની જગ્યા કેમ ગંદી થાય છે તો બાળમિત્રો પાણી પીવાની જગ્યા પર પાણી પીતી વખતે પાણી નીચે ઢોળાય છે તેમાં બાળકો ચાલતા હોય છે ત્યાં ભેજ રહે છે આથી પાણી પીવાની જગ્યા છે તે ગંદી થાય છે હવે પંદરમું ગંદી અને ભેજવાળી જગ્યા સાફ રાખવા આપણે શું કરી શકીએ તો બાળ મિત્રો પાણી પીતી વખતે પાણી ન ઢોળાય તેનું ધ્યાન રાખવું પાણીની આસપાસની જગ્યા ભીની અને ભેજવાળી ન રહે કોરી રહે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ આથી પાણી છે તે પીવાની જગ્યા ગંદી અને ભેજવાળી ન રહે અને સાફ રહે હવે સોળમો પ્રશ્ન તમારા ઘરમાં વાસણો માટલા અને ડોયા દિવસમાં કેટલી વાર સાફ થાય છે અને તેને કોણ સાફ કરે છે તો બાળ મિત્રો અમારા ઘરમાં વાસણો માટલા અને ડોયા દિવસમાં એક વાર સાફ થાય છે તેને મારા મમ્મી સાફ કરે છે તો બાળ મિત્રો તમારા ઘરમાં વાસણો ડોયો માટલું એ બધું કોણ સાફ કરે એ તમારે લખવાનું છે હવે પ્રશ્ન નંબર સત્તર શાળામાં પાણી નજીકની જગ્યા કોણ સાફ કરે છે તો બાળ મિત્રો અમારી શાળામાં પાણી નજીકની જગ્યા દયામાં સાફ કરે છે જે સફાઈ કામદારનું કામ કરે તે હવે તે પછી પ્રશ્ન નંબર અઢાર શાળામાં નીચે ઢોળાયેલું પાણી ક્યાં જાય છે તો બાળ મિત્રો અમારી શાળામાં નીચે ઢોળાયેલું પાણી નાની નીક વાટે ધીમે ધીમે શાળાના બગીચામાં જાય છે હવે તે પછી પ્રશ્ન નંબર ઓગણીસ તમારી શાળામાં કેટલા શૌચાલય છે તો બાળ મિત્રો અમારી શાળામાં કુલ ચાલીસ શૌચાલય છે જેમાં છોકરીઓ માટે વીસ અને છોકરાઓ માટે વીસ શૌચાલય છે હવે પ્રશ્ન નંબર વીસ પહોંચી ગયા તમારી શાળામાં છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય છે હા અમારી શાળામાં છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય છે હવે પ્રશ્ન નંબર તમારી શાળામાં શૌચાલયમાં પાણી આવે છે તો હા અમારી શાળામાં પાણી આવે છે હવે બાવીસમો પ્રશ્ન તમારી શાળામાં શૌચાલયમાં પાણી ક્યાંથી આવે છે તો બાળ મિત્રો અમારી શાળામાં શૌચાલયમાં પાણી ટાંકીમાંથી નળ દ્વારા આવે છે હવે તે પછીનો પ્રશ્ન નંબર ત્રેવીસ તમારી શાળામાં શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે તો હા અમારી શાળામાં શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે હવે પ્રશ્ન નંબર ચોવીસ તમે શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હાથ ધોવો છો તો હા અમે શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હાથ ધોઈએ છીએ બાળ મિત્રો શૌચાલય કર્યા બાદ આપણે હાથ ધોવા જોઈએ જેથી આપણે બીમાર ન પડીએ અને રોગચાળો પણ ન ફેલાય હવે પ્રશ્ન નંબર પચીસ તમારી શાળામાં શૌચાલયને સ્વચ્છ રાખવામાં આવે છે તો હા અમારી શાળામાં શૌચાલયને સ્વચ્છ રાખવામાં આવે છે હવે આપણે પહોંચી ગયા પ્રશ્ન નંબર છવ્વીસ તમારી શાળામાં કેટલા છોકરા અને કેટલી છોકરીઓ છે તો બાળ મિત્રો અમારી શાળામાં પંદરસો છોકરા અને એક હજાર છોકરીઓ છે હવે તે પછી પ્રશ્ન ગામ જિલ્લામાં બાળ મિત્રો આપણે છેલ્લે દીર્ઘ દ્રષ્ટાની વાત જાય તેમાં રાજસમઢિયાળા ગામ રાજકોટમાં આવેલું છે તેવું લખેલું હતું એટલે રાજસમઢિયા ગામ રાજકોટમાં આવેલું છે હવે તે પછીનો ડી એ એટલે શું તો એટલે જિલ્લા ગ્રામ વિકાસ સંસ્થા આ તેનું પૂરું નામ થયું હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન બાર નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં જવાબ લખો તેમાં પહેલો પ્રશ્ન તમને ક્યારેય પાણીમાં રમવાની ના પાડવામાં આવેલી છે કેમ તો બાળ મિત્રો ઘણીવાર આપણે ઘરે પાણીમાં રમતા હોઈએ ત્યારે આપણે મમ્મી અથવા તો પપ્પા દાદા અથવા દાદી આપણે ટોકતા હોય છે કે તેમાં રમવા છતાં આપણે તેમાં જઈએ છીએ તો શા માટે આપણે પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે તે જોઈએ તો કે હા ધૂળેટીમાં અમે જ્યારે પાણીથી રમીએ છીએ ત્યારે પાણીનો બગાડ ન થાય અમે બીમાર ન પડીએ તે માટે પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે વરસાદમાં પાણીથી રમીએ છીએ ત્યારે પણ ના પાડે છે કે બીમાર પડી જવાય માટે ન રમવું હવે તે પછીનો પ્રશ્ન વોટરપાર્કમાં પાણી ક્યાંથી આવે છે તો બાળ મિત્રો પાર્કમાં પાણીના મોટા ટેન્કર દ્વારા પાણી લાવવામાં આવે છે આ ટેન્કરમાંથી વોટરપાર્કમાં રમવાના વિવિધ સ્થળો જેવા કે સ્વિમિંગ પૂલ વગેરેમાં પાણી ભરી દેવામાં આવે છે જે લાંબો સમય ચાલે છે આ ઉપરાંત ઘણા વોટરપાર્ક હોય ત્યાં હેન્ડપંપ અથવા તો ડારની સુવિધા હોય તો તેના દ્વારા પણ પાણી લાવવામાં આવે છે હવે પ્રશ્ન નંબર ત્રણ અંજુએ પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ કરી તો બાન મિત્રો અંજુએ પાણી ચોખ્ખું કરવા માટે પાણીને ઉકાળવાની યુક્તિ વિચારી હવે પ્રશ્ન નંબર ચાર શું તમે પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીતો જાણો છો તો હા કારણ કે આપણે આ એકમ ભણ્યો એટલે તમે જે યુક્તિ જાણી નથી એ પણ જાણી ગયા એટલે તેમાં લખીશું હા પાણીને સુતરાવ કાપડમાંથી વારંવાર ગાડીને ઉકાળવું આરોનો ઉપયોગથી પાણીમાં ક્લોરીનની ગોળી નાખવી પાણીમાં ફટકડી ફેરવી વગેરે રીતોથી પાણીને ચોખ્ખું કરી શકાય છે હવે પ્રશ્ન નંબર પાંચ અંજુએ સમાચાર ન વાંચ્યું હોત અને દરેકે ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો શું થાત બાળ મિત્રો જો અંજુએ સમાચાર પત્ર ન વાંચ્યું હોત તો તેને માહિતી જ ન મળત કે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે જો ઉકાળ્યા વગરનું પાણી પી લીધું હોત તો અંજુ અને બીજા સભ્યો પણ અન્ય લોકોની જેમ બીમાર પડી જાત તો બાળ મિત્રો આપણે આ પ્રશ્ન નંબર બારના પાંચ પ્રશ્ન સુધી અહીં રાખીએ છીએ હવે આપણે આગળની પ્રશ્ન આપણે આવતા વિભાગમાં લખીશું તો આવજો વંદે માતરમ